नमस्कार विद्यार्थी मित्रों, अपने मध्यक अने बहुलक जे छे ये आगळना लेक्चर में भणी गया। प्रेक्टिस् करो एटले मध्यक अने बहुलक फरीथी शोधता आवडशे। आजे आपणे मध्यस्थ शोधता शीखीशुं। मध्यस्थनी अंदर बे माहिती आवे, अवर्गीकृत अने वर्गीकृत माहिती। अवर्गीकृत माहिती आपणे धोरण 9 में भणी गया, अहींया आपणे वर्गीकृत माहिती भणवानी छे। छतां पण अवर्गीकृत माहितीनुं रिविजन जे छे ए हुं आ वर्गीकृत माहितीना दाखला गणाव्या पछी तमने करावीश खरो। पण आजे आपणे पहेला वर्गीकृत माहिती में मध्यस्थ केवी रीते शोधवानो छे ए शीखीशुं। तो सौथी पहेला आपणे मध्यस्थ शोधवानुं सूत्र जोईए। तो के वर्गीकृत माहिती में पहेला छे ने आपणे मध्यस्थ वर्ग नक्की करवो पड़े, एटले के टोटल जे अवलोकन होय ने, टोटल अवलोकन धारो के 100 अवलोकन होय तो 100 ભાગ્યા 2 એટલે 50મો અવલોકન ક્યાં આવે। આપણે અવર્ગીકૃત માહિતીમાં ભણ્યા હતા કે અવલોકનને આમ ચડતા ક્રમમાં ગોઠવી દઈએ પછી વચ્ચે જે આવવાની મધ્યસ્થ કહેવાય, એટલે આપણે અંદાજિત નક્કી કરવું પડે કે વચ્ચે કયો વર્ગ છે એમ। એટલે ટોટલ ધારો કે 100 અવલોકન હોય તો 100 ભાગ્યા 2 એટલે 50મો અવલોકન ક્યાં આવે એ નક્કી કરવું પડે એમ। એટલે પહેલા મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો, પછી મધ્યસ્થ શોધવાનું આ સૂત્ર છે। આ સૂત્ર આપણે મળે કરવાનું છે એટલે આપણી પાસે ટોટલ 3 સૂત્રો થયા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક। જ્યાં સુધી તમને સૂત્ર મળે ના આવડે ત્યાં સુધી તમે દાખલો નથી ગણી શકવાના, બરાબર। એટલે આ સૂત્ર પણ આપણે આજે હોમવર્કમાં 20 વાર લખવાનું છે કે મધ્યસ્થ શોધવાનું સૂત્ર જે છે એ છે L + N / 2 - CF, CF એટલે સંચય આવૃત્તિ / F / H, ફરીથી L + N / 2 - CF / F / H। CF એટલે શું? એટલે પહેલા તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો। આ પ્રમાણે મધ્યસ્થ વર્ગ નક્કી કરો એટલે L જે છે ને એ મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ થાય, CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ થાય, અને F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થાય, અને H એટલે આપણને ખબર છે વર્ગ લંબાઈ થાય। દાખલામાં વધારે ખબર પડશે સૂત્રમાં। પ્રશ્ન 1 છે કે મધ્યસ્થ, મધ્યક અને બહુલક આપણે ત્રણેય શોધવાનું છે। મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણેય શોધવાનું છે। તો મધ્યક અને બહુલક શોધતા આપણે આગળ 2 વાર ભણી ગયા, આજે આપણે મધ્યસ્થ શીખવાનું છે। તો રકમની અંદર વર્ગ આપ્યો છે અને આવૃત્તિ આપી છે, રકમની અંદર વર્ગ આપ્યો છે અને આવૃત્તિ આપી છે। તો મધ્યકવાળા દાખલામાં યાદ કરો કે આપણે પહેલા XI શોધતા હતા। શું શોધતા હતા? XI। આપણે અહીંયા જે છે એ CF શોધવાનું, CF એટલે સંચય આવૃત્તિ, CF એટલે શું? સંચય આવૃત્તિ। તો આ જે પહેલો વર્ગ છે એની આવૃત્તિ 4 અને સંચય આવૃત્તિ પણ 4। સંચય આવૃત્તિ એટલે શું એ જરા સમજી લઈએ। તો કે સંચય આવૃત્તિ એટલે આપેલા વર્ગની આવૃત્તિ, ફરીથી બોલો, આપેલા વર્ગની આવૃત્તિ અને પહેલાના વર્ગોની આવૃત્તિનો સરવાળો। ધારો કે આની સંચય આવૃત્તિ જોતી હોય તો આપેલા વર્ગની આવૃત્તિ કેટલી? 4। એની પહેલા કંઈ નથી તો 4 જ આવે। હું આની વાત કરું તો અહીંયા કેટલી આવૃત્તિ કેટલી છે? 5। આગળ કેટલી છે? 4। તો 5 ને 4 9, ખબર પડી સંચય આવૃત્તિ કેમ શોધાય। સંચય આવૃત્તિ શોધવામાં બહુ સરળ રીત, આપેલા વર્ગની આવૃત્તિ લેવાની અને ઉપરની બધી આવૃત્તિઓનો સરવાળો કરવાનો। ધારો કે આની સંચય આવૃત્તિ શોધવી છે, પહેલા કેટલા લેવાના છે? 13, એની ઉપર 5 એટલે 13 ને 5 18, ઉપર 4 એટલે 18 ને 4 22। આવી રીતે દરેક વર્ગની સંચય આવૃત્તિ આવે। ધારો કે હું 8ની સંચય આવૃત્તિ માંગુ તો કોનો કોનો સરવાળો થાય બોલો? 8 14 20 13 5 અને 4। હું એમ કહું 4ની સંચય આવૃત્તિ તો 4 8 14 20 13 5 4, આ બધાનો સરવાળો, આવી રીતે સંચય આવૃત્તિ શોધાય। પણ થોડું મગજ આપણે વાપરીએ કે ધારો કે આ 4ની સંચય આવૃત્તિ 4 આવી, 5ની સંચય આવૃત્તિ 5 ને 4 9 આવી, તો 13ની જોતી હોય તો 13માં કોને કોને ઉમેરવાના? 5ને પણ ઉમેરવાના અને 4ને પણ। આપણે 5 અને 4 નો સરવાળો અહીંયા 9 કર્યો તો કે નતો કર્યો, તો ડાયરેક્ટ 9 આમાં ઉમેરી દે 22 થઈ જાય, ખબર પડી। બંને રીતે શોધી શકાય જે અનુકૂળ આવે તે। એટલે આવી રીતે આપણે શોધશું 4ની સંચય આવૃત્તિ 4, 4માં 5 ઉમેરાને એટલે 9, 9 ને 13 22, 22 ને 20 42, 42 ને 14 56, 56 ને 8 64, 64 ને 4 68, બરાબર। એટલે કુલ આવૃત્તિ છે એ 68 થઈ। ફરીવાર રિપીટ કરી દઈએ, સંચય આવૃત્તિ શોધવાની પહેલી 4ની 4 જ રહી, કારણ કે આગળ કોઈ આવૃત્તિ નથી। એ 4માં કેટલા ઉમેરાના? 5 એટલે 9 થયા, 9માં 13 ઉમેરા એટલે 22 થયા, 22માં 20 ઉમેરો એટલે 42 થયા, 42માં 14 ઉમેરો એટલે 56 થયા, 56માં 8 ઉમેરો એટલે 64 થયા, 64માં 4 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 68। એટલે ટોટલ આવૃત્તિ 68 છે। આનો અર્થ શું થાય જરા સમજાય દો કે 65 થી 85ની વચ્ચે 4 વિદ્યાર્થી છે, 85 થી 105 વચ્ચે કેટલા છે? 5 છે। તો કુલ વિદ્યાર્થી કેટલા છે? 68। તો પહેલા મેં કીધું એમ મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે, તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે બધા દાખલામાં ફિક્સ જ સૂત્ર અડધું કરી દેવાનું એટલે એન બાય 2 નું અવલોકન શું આવશે? એન બાય 2 નું અવલોકન એટલે 68 ભાગ્યા 2 નું અવલોકન એટલે 34મું અવલોકન એ મધ્યસ્થ આપણું હોઈ શકે। કયું? 34મું અવલોકન। ધારો કે 100 આવે તો 100 ભાગ્યા 2 એટલે કેટલા? 50મું। હવે તમારે નક્કી કરવાનું 34મું અવલોકન ક્યાં છે? જો પહેલી લાઈનમાં કેટલા છે? 4 છે,
બીજી લાઇનમાં કેટલા છે 5, ત્રીજી લાઇનમાં 13, તો 34મો ક્યાં બેઠો હશે? તો એના માટે જ આપણે CF નક્કી કર્યું. તમે આવું વિચારી શકો, પહેલી લાઇનમાં 4 બેઠા છે તો આમાં એવું કહી શકાય કે આ 1 થી 4 હશે. કેટલા હશે? 1 થી 4, 4 વિદ્યાર્થી એટલે 1 થી 4. હવે બીજી લાઇનમાં, પહેલી લાઇનમાં 1 થી 4 બેસી ગયા, બીજી લાઇનમાં ક્યાંથી શરૂ થાય? 5 થી થાય ને પછી, તો બીજી લાઇનમાં 5 થી કેટલા હશે? 9. પછી આ 9 પૂરું થાય તો હવે કોણ આવે? 10. 10 થી કેટલા હશે? 22. પછી કેટલા આવશે? 23. 23 થી કેટલા આવશે? 40, સોરી 42. તો તમને મળી ગયું ભાઈ 34મો અવલોકન છે ને આમાં છે. ખ્યાલ આવું નંબર આપ દેવાનું બાજુમાં, કે 4 છે તો 1 થી 4, 5 થી 9, 10 થી 22, 23 થી 42. આવી રીતે નંબર આપી દેવાના બધા, બરાબર. હવે 34મું ક્યાં હશે? આમાં જ હશે. એવું પણ વિચારી શકાય કે 34 છે ને એ કોના પછી આવે? 34 છે એ કોના પછી આવે? તો કોના પછી આવે? 22 પછી. એવું પણ વિચારે, અને આ પણ વિચારી શકાય કે 23 થી 42માં 34મો અવલોકન આવે. આ ખાસ આવડવું જોઈએ મધ્યસ્થ વર્ગ નક્કી કરતા. તો આ મધ્યસ્થ વર્ગ આપણો આવી ગયો. હવે મધ્યસ્થ શોધવાનું આપણું સૂત્ર છે, એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અપોન એફ ગુણ્યા એચ. ચલો કિંમતો મૂકીએ તો કે એલ એટલે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ, એટલે મધ્યસ્થ વર્ગ આપણો કયો છે નક્કી કરી નાખો. મધ્યસ્થ વર્ગ આપણો કયો આવ્યો? 125 થી 145. તો અધસીમા બિંદુ કયું થાય? 125, કેમ કે રિપીટ થાય છે ને બધા, બરાબર રિપીટ થાય છે, એટલે 125. આ એલ પ્લસ કૌંસમાં એન બાય ટુ, તો એ આપણે શોધ્યું એન બાય ટુ 68/2 34. હવે આ બે નો પ્રશ્ન છે સીએફ અને એફ ક્યાંથી લેવાનું. તો બરાબર ધ્યાન આપજો, આ જે મધ્યસ્થ વર્ગ છે ને એમાંથી એફ લેવાનો, અને એની ઉપરથી સીએફ લેવાનું. ફરીથી શું કીધું મેં ધ્યાન આપીએ? મધ્યસ્થ વર્ગ જે છે આપણો, એમાંથી આપણે એફ લેવાનું, અને ઉપરથી શું લેવાનું? સીએફ લેવાનું. સીએફ હંમેશા ઉપરથી લેવાનું, અથવા આવું પણ યાદ રખાય કે સૂત્રમાં ઉપરનો સીએફ છે ઉપરથી લેવાનું, નીચેનો એફ છે નીચેથી લેવાનું. તો સીએફ કેટલા છે? 22/ એફ કેટલા છે? 20/ વર્ગ લંબાઈ, એટલે ઊભો તફાવત આપણે શીખવાડેલું છે આગળ, એટલે 20. તો અહીંયા અનુકૂળતા છે, 20 ઉડી ગયા. 125 પ્લસ 34 માંથી 22 જાય એટલે કેટલા આવશે? 12, બરાબર 12 આવશે ને, બંનેનો સરવાળો એટલે 137. મધ્યસ્થ જે છે 137 આવી ગયો. આવી રીતે આપણે મધ્યસ્થ છે એ શોધી શકાય. ખ્યાલ આવે બધાને કે નહીં? બરાબર. પહેલા શું કરવાનું? સીએફ શોધવાનું. સીએફ કેવી રીતે શોધવાનું? 4 ને 4, 4 ને 5, 9, 9 ને 13, 22, એવી રીતે સીએફ શોધી નાખવાનું. પછી મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી થાય? એન બાય ટુ મુ અવલોકન, એટલે 68/2 એટલે 34મો અવલોકન ક્યાં આવે? તો કે જો આમાં 4 છે, આમાં 9 છે, આમાં 22, 22 પછી, એટલે આમાં મધ્યસ્થ વર્ગમાં. આ બીજું એક ખાસ, જે મધ્યસ્થ વર્ગ 125 થી 145 આવે, નહીં તો બહુલકમાં કીધું હતું ને એવું, આમ કે ધારો કે મધ્યસ્થ વર્ગ 125 થી 145 આવ્યો તો આપણો જવાબ છે ને એ બેની વચ્ચે જ આવવો જોઈએ ફરજિયાત, બરાબર છે. તો હવે મધ્યસ્થનું સૂત્ર લખવાનું, એલ એટલે મધ્યસ્થ વર્ગનો અધસીમા બિંદુ, સીએફ ઉપરથી લેવાના, એફ અંદરથી લેવાના, અને ગુણ્યા એચ એટલે શું થાય? વર્ગ લંબાઈ. આ રીતે કિંમતો આપણે મૂકી દીધી બધી. તો મધ્યસ્થ છે કેટલો આવે? 137. તો આ જ દાખલામાં આપણે બહુલક શોધવો છે. તો બહુલકનું સૂત્ર શું છે? આપણે ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો અપોન ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ. હવે બહુલક આ બધામાં ધ્યાન રાખવું પડે તમારે. બહુલકીય વર્ગ કેમ નક્કી થાય, મધ્યસ્થ વર્ગ કેમ નક્કી થાય, યાદ રાખવું પડે. તો બહુલકીય વર્ગમાં આપણે શીખવાડ્યું હતું સૌથી મોટી આવૃત્તિ હોય એફ વન. આમાં જુઓ સૌથી મોટી કોણ છે? 20 જ છે, તો આને એફ વન કહેવાય, બરાબર. આ ઉપર છે એફ ઝીરો કહેવાય, અને નીચે છે એફ ટુ કહેવાય. કિંમતો મૂકી દઈએ. એલ, તો કે એલ જે છે એ કેટલો આવશે? 125 જ આવશે. પ્લસ એફ વન, એફ વન કેટલા છે? અહીંયા 20 છે. માઇનસ એફ ઝીરો કેટલા છે? 13. ટુ એફ વન એટલે 20 × 2 = 40, માઇનસ એફ ઝીરો એટલે 13, એફ ટુ એટલે 14, અને ગુણ્યા એચ એટલે કેટલા છે આપણે? 20. સાદું રૂપ આપતા જઈશું તો 125 પ્લસ 20માંથી 13 જાય તો 7, 7 × 20/ 40માંથી 27 જાય એટલે 13. તો 20 × 7 = 140 થાય. 140 જે છે એને આપણે કેટલા વડે ભાગવાના છે? 13 વડે ભાગવાના. કેટલા વડે? 13 વડે. તો 13 × 13 10 વધ્યા, બરાબર. ભાગ ન ચાલે એનું 0 એટલે પોઈન્ટ આવશે, બરાબર. પછી ઉપરથી 100 આવશે, 13 × 7 = 91,
76 આવી ગયું, 125 પ્લસ 10.76 એટલે 135.76 આ આપણે બહુલક આવ્યા. બરાબર, એટલે દાખલામાં આપણે બંને શોધ્યું, મધ્યસ્થ પણ શોધ્યો અને બહુલક પણ શોધ્યો. બરાબર, બહુલક આપણે ગયા લેક્ચરમાં શીખવાડ્યું, આજે મેં ફરીથી પુનરાવર્તન કર્યું કે સૌથી મોટી આવૃત્તિ જે હોય એને F1 કહેવાય, એનો વર્ગ બહુલકીય વર્ગ કહેવાય. એમ તો બહુલક કેટલો આવે? 135.76. બરાબર, આનો મધ્યક છે તમારે જાતે શોધવાનો છે, કારણ કે હવે તમને આવડે છે મધ્યક શોધતા. આ દાખલાનો મધ્યક તમારે જાતે શોધવાનો છે. પીડીએફમાં બધા દાખલા ગણેલા છે, પણ પહેલાં તમારે વિડીયોમાં જોઈને દાખલા જાતે ગણવાના, પછી જ તમારે પીડીએફમાં જોવાનું છે. હજી એક દાખલો આપણે મધ્યસ્થનો શીખીશું. હવે આપણે પ્રશ્ન નંબર 4 ભણીશું. અહીંયા ચોથા પ્રશ્નની અંદર માત્ર મધ્યસ્થ શોધવાનું છે. આપણે પહેલો દાખલો ગણે એની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય શોધવાનું હતું. બરાબર, બીજો અને ત્રીજો દાખલો આપણે થોડો અલગ છે એટલે બાકી રાખીએ છીએ. ચોથા દાખલાની અંદર અહીંયા આપણે મધ્યસ્થ આપણે શોધવાનો છે. તો અહીંયા વર્ગ આપ્યો છે 118 થી 126, 127 થી 135. હવે અહીંયા થોડુંક નવું શીખવાનું કે અત્યાર સુધી દાખલા ભણ્યા એમાં આવું આવતું. જુઓ કે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 વર્ગો આવી રીતે આપે છે. બરાબર, અહીંયા છે ને આ પ્રમાણે વર્ગ આપે છે. ધારો કે 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49. આ વર્ગ અને આ વર્ગમાં શું ફરક છે એ સમજીએ આપણે, આ જ શીખવાનું છે આપણે. બરાબર, કે અહીંયા જે છે આમાં નિવારક અને અનિવારક આવે. બરાબર, એ વધારે ડિટેલમાં માહિતી આપણે આગળ ભણીશું, પણ અત્યારે આ સમજીએ, ખાસ સમજવાનું કે આમાં વર્ગ અને આ વર્ગ બંને વર્ગમાં શું ફરક છે એ સમજી લો. તો કે જો અહીંયા 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 એવી રીતે આપ્યું છે. આમાં 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49 એવું આપ્યું છે. તો બંનેમાં ફરક શું છે? અહીંયા કેવું છે, આ જે વર્ગ હોય ને જો અહીંયા રિપીટ થાય, જો કે 10 થી 20, 20 થી 30, 30 થી 40, અહીંયા રિપીટ નહીં થાય. જો 10 થી 19, 19 પછી 20 આવે છે, 29 પછી 30 આવે છે. તો આ બંનેમાં ફરક શું છે? તો યાદ રાખશું, આ જે છે ને એ સીમા વર્ગ છે, અને આ જે છે ને એ સીમા બિંદુ વર્ગ છે. એટલે ફરક શું એ સમજાઈ દઉં કે સીમા વર્ગ એટલે શું? તો કે આ અધસીમા અને ઉધ્વસીમા કહેવાય, અધસીમા ઉધ્વસીમા કહેવાય, અધસીમા બિંદુ ઉધ્વસીમા બિંદુ કહેવાય. બરાબર, પહેલા લેક્ચરમાં મેં શીખવાડ્યું હતું અધસીમા ઉધ્વસીમા નોમા ધોરણ, એટલે કદાચ ભૂલાઈ ગયું હોય તો આગળના લેક્ચરમાં ફરીથી વિડીયો જુઓ. બરાબર, આજે ફરીથી કહું છું, જેટલા ચેપ્ટર ચાલ્યા છે એમાં જે પણ પ્રોબ્લેમ હોય તો યુટ્યુબની અંદર તમે જાઓ મારી ચેનલમાં, અને કોઈ પણ ચેપ્ટરનું તમે ગમે ત્યારે રિવિઝન કરી શકો, વિડીયો ફરીથી જુઓ. ધારો કે અધસીમા ઉધ્વસીમા ભૂલાઈ ગયું હોય તો આ ચેપ્ટરનો પહેલા લેક્ચરનો વિડીયો તમારે ફરીથી જોવાનો છે, એટલે અધસીમા ઉધ્વસીમા ખ્યાલ આવશે. તો આ અધસીમા ઉધ્વસીમા એટલે આ સીમા વર્ગ કહેવાય, અને આ શું કહેવાય? સીમા બિંદુ વર્ગ કહેવાય. રિપીટ થાય તો એ સીમા બિંદુ કહેવાય, આ રિપીટ થાય છે ને એટલા માટે, આ રિપીટ નથી થતું એટલે શું કહેવાય? સીમા વર્ગ. તો આમાં જુઓ તમે, 118 થી 126 આવે ને પછી 127 આવે છે. તમે જો આનો અધસીમા બિંદુ શું થાય? 0.5 બાદ કરવા પડે ને આમાંથી 10 નું, તો 9.5 થાય. આનું શું થાય? 19.5 થાય. આનું શું થાય? 19.5. આનું શું થાય? 29.5. તો જો રિપીટ થયું, એટલે સીમા બિંદુ વર્ગ હોય ને ત્યારે રિપીટ થાય, સીમા વર્ગમાં રિપીટ થાય નહીં. એટલે આ વર્ગ છે ને એમાં સીમા વર્ગ છે, સીમા બિંદુ વર્ગ નથી. બરાબર, એનો ઉપયોગ ક્યાં આવશે સમજીશું. હવે તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે મધ્યક શોધવાના દાખલામાં પહેલા XI શોધવું પડે, મધ્યસ્થ શોધવાના દાખલામાં પહેલા CF. આ વારંવાર પ્રેક્ટિસ કરવાની, દાખલાની રકમ ઉપરથી દાખલા નથી ગોખવાના, દાખલાની રીત યાદ રાખવાની છે. રકમ તો ગમે તે બોર્ડમાં પૂછાઈ શકે છે. તો અહીંયા CF એટલે સંચય આવૃત્તિ શોધતા હમણાં અમે શીખવાડ્યું, ફરીથી શીખીએ. તો કે પહેલાની સંચય આવૃત્તિ 3 ની 3 જ આવે, આની સંચય આવૃત્તિ જોતી હોય તો 5 માં 3 ઉમેરણ એટલે કેટલા થાય? 8. અથવા આવું શીખવાડ્યું, 3 ના 3 લખવાના, આ 3 માં 5 ઉમેરણ એટલે 8 થાય, એ 8 માં 9 ઉમેરણ એટલે 17 થાય, એ 17 માં 12 ઉમેરણ એટલે કેટલા થાય? 29 થાય, 29 માં 5 ઉમેરણ એટલે કેટલા થાય? 34 થાય, 34 માં 4 ઉમેરો એટલે કેટલા થાય? 38 થાય, 38 માં 2 ઉમેરો એટલે કેટલા થાય? 40. તમે આનો સરવાળો કદાચ કરો ને તો એ 40 જ આવે. કેમ? તો કે બાજુ સરવાળો કર્યો તો 40 જ થાય ને એન, એટલે એન કેટલા આવે? 40. બોલો, ખ્યાલ આવી ગયો? તો આમાં પહેલા CF શોધવાનું. બરાબર, હવે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો. તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનું સૂત્ર છે આપણું કે N/2 નું અવલોકન. તો કે એમ કેટલા છે? એન 40. 40/2 અવલોકન એટલે કે 20મું અવલોકન. તો 20મું અવલોકન ક્યાં આવે? તો મેં ડાયરેક્ટ શીખવાડ્યું કે આમાં 20 કોના પછી આવે? તો કોના પછી આવે? 20, 17 પછી 20 આવે ને,
આપણો મધ્યસ્થ વર્ગ થયો, આ બરાબર ખાસ મધ્યસ્થ વર્ગ નક્કી કરતા શીખવું એ મહત્વનું છે. આ મધ્યસ્થ વર્ગ થયો આપણો, બરાબર. બીજું મેં એવું શીખવાડ્યું તમને, આવું ના ખબર પડે 17-25-20 તમે બાજુમાં નંબર લખતા શીખવાડ્યું કે ભાઈ આમાં 1-3 આવે, 1-3 પૂરા થાય એટલે 4 થી શરૂ થાય, ક્યાં સુધી આવે 8 સુધી આવે, 8 પૂરા થયા કોણથી શરૂ થાય 9 થી 17 આવે, 17 પૂરા થયા એટલે 18 થી 29 આવે, 29 પૂરા થયા 30 થી 34 આવે, 34 પૂરા થયા 35 થી 38, 39 થી 40. આવું બાજુમાં લખી નાખવાનું, બરાબર. એનો કોઈ વાંધો નથી. 20મો કે 20મો નંબર ક્યાં આવે આમાં ચેક કરો, 20મા નંબરનો સ્ટુડન્ટ શેમ આવે. બેઠક વ્યવસ્થા આપણને આપી હોય કે આ રીતે બેઠક વ્યવસ્થા છે, આ રૂમ નંબર છે આ 118-127, આ રીતે બેઠક વ્યવસ્થા છે પરીક્ષાની, તો તમારે 20 નંબરનો છોકરો ક્યાં બેસવા જાય તો જોવે કે ભાઈ મારો 20 નંબર ક્યાં આવે, 18 થી 29, એટલે એનો વર્ગ આ કહેવાય. એમ મધ્યસ્થ વર્ગ છે એ કયો થયો, મધ્યસ્થ વર્ગ જે છે એ થયો 145 થી 153, આ મધ્યસ્થ વર્ગ થઈ ગયો, બરાબર. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર લખીશું, એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અપોન એફ ગુણ્યા એચ, બરાબર. આ સૂત્ર થયું આપણે, એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અપોન એફ ગુણ્યા એચ. તો એલ એટલે અધસીમા બિંદુ, તો ધ્યાનથી સમજજો, એલ એટલે અધસીમા બિંદુ, એટલે દર વખતે આપણે પહેલી કિંમત લેતા હતા. તો અહીંયા મેં હમણાં પહેલા કીધું કે આ રિપીટ નથી થતા, એટલે આ અધસીમા બિંદુ ઉધ્વસીમા બિંદુ નથી, આ અધસીમા ઉધ્વસીમા છે, આ સીમા વર્ગ છે. તો અધસીમા 145 છે, તો અધસીમા બિંદુ કેટલું થાય, 144.5 થાય, કેટલું થાય 144.5. પછી સી એફ એટલે સંચય આવૃત્તિ, સંચય આવૃત્તિ ઉપરની ઉપરથી લેવાની, એટલે ઉપરની એટલે કઈ લેવાની, આ વર્ગ હોય ને એની ઉપરની એટલે 17 આવૃત્તિ, બરાબર. પછી જરૂર છે મારે એફ ની, એફ એટલે વર્ગમાંથી લેવાની સંચય આવૃત્તિ, એટલે કેટલી લઈશું 12. વર્ગ લંબાઈ એટલે આમ ઊભું ચેક કરવાનું, 118 છે, 127 છે, 136 છે, તો આ બધાનો ગેપ કેટલા કેટલાનો છે ધ્યાનથી જુઓ. 9-9 નો ગેપ છે, કેટલાનો 9, એટલે એચ કેટલા કહેવાય, 9 કહેવાય. કિંમતો બધી આમાં મૂકી દઈશું, તો કે એલ છે 144.5 છે પ્લસ એન બાય ટુ, એન બાય ટુ એટલે 40/2 એટલે અહીંયા 20 આવશે, માઇનસ સી એફ, તો સી એફ આપણે 17 છે, ભાગ્યા એફ 12 છે, ગુણ્યા એચ કેટલા છે 9. તો 20 માંથી 17 જાય, 20 માંથી 17 જાય એટલે 3×9/12, 3×4, 4×12, આવું આવી ગયું. હવે આ 9 જે છે ને આપણે 4 વડે ભાગવાના છે, બરાબર. તો 9 ને 4 વડે ભાગીએ, 4×2=8, કેટલા વધે 1 એટલે 10, ફરીવાર 4×2=8 એટલે 20 વધ્યા, 4×5=20 એટલે 0, એટલે 2.25 આવે. 144.5 પ્લસ 2.25, આનો સરવાળો કરીએ, અહીંયા પોઈન્ટ પછી બે આંકડા, અહીંયા પોઈન્ટ પછી બે કરો આપણે એટલે 50 લખાય ને, તો આમાં સરવાળો કરો એટલે આમ ઉમેરો એટલે 146.75, આ મધ્યસ્થ આવી ગયો. તો આવી રીતે મધ્યસ્થ શોધી શકાય. તો આજે મિત્રો આજના લેક્ચરની અંદર આપણે મધ્યસ્થ શોધતા શીખ્યા, બરાબર. મધ્યસ્થ શોધવા માટે પહેલા સીએફ શોધતા શીખ્યા, પછી મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો, પછી સૂત્રમાં કિંમત મૂકો એટલે મધ્યસ્થ મળી જાય. એટલે આપણે અહીંયા આ ચેપ્ટરની 3 વસ્તુ ભણી ગયા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. વારંવાર પુનરાવર્તન કરશો તો દાખલા આવડશે. આજે જેટલા પણ મધ્યસ્થના દાખલા છે સ્વાધ્યાય 14.3ની અંદર, એ પહેલાં જાતે ગણવાના છે, પછી ન આવડે તો જ તમારે પીડીએફમાં જોઈને પછી સોલ્યુશન ચેક કરવાનું છે, બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે આમાં ખૂટતી આવૃત્તિ શોધવાના દાખલા ભણીશું.